જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મધ્ય ગુજરાત વીજ કંપનીનો ઇજનેર ખેડૂત પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં સપડાયો છે તેની જી હા ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ ઉપર અંકુશ લાવતા કરાતી એસીબીની સરાહનીય કામગીરીનો નમૂનો સામે આવ્યો છે વિગતવાર વાત કરીશું તો તમને પણ આશ્ચર્ય થશે કે લો બોલો ખેડૂતે ખેતીલક્ષી વીજ કનેક્શન માટે અરજી કરી તો વીજ કનેક્શન માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇજનેરે રૂપિયા દસ હજારની લાંચ માગી હવે કલ્પના કરો કે જે ખેડૂત પાસે અત્યાર સુધી વીજ કનેક્શન જ નહોતું એવો ખેડૂત સદ્ધરતો ન જ હોય ત્યારે આવા ખેડૂત પાસે પૈસા પણ ન હોય તો તે શું કરે અરે ભાઈ ખેડૂત છે ગરીબ છે એટલે એને દબાવવાનો ભાઈ ખેડૂત કોઈનો દબાયેલો નથી કે તે કોઈથી ડરે પરસેવો પાડી ખેતી કરી મહેનત કરીને કમાઈને ખાય છે આવો માણસ લાંચ કેમ આપે ખેડૂતે પોતાની પાસે વીજ કનેક્શન માટે રૂપિયા દસ હજારની માંગ એમજીવીસીએલના જુનિયર ઇજનેર

ખેડૂતે અરજી કર્યા બાદ પણ તેને વીજ કનેક્શન આપવામાં ન આવતા તેણે જુનિયર ઇજનેરને રજૂઆત કરતા જુનિયર ઇજનેરે વીજ કનેક્શન માટે ટ્રાન્સફોર્મર એની જગ્યાએ મુકાવી અને વીજ કનેક્શન આપવા માટે ખેડૂત પાસે રૂપિયા દસ હજારની લાંચ માગી હતી લાંચ રુશ્વત વિરોધી શાખા સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીના સુપરવિઝન હેઠળ सूरत ग्राम्य एसीबी पुलिस मथकना पोलिस इंस्पेक्टर एस डी धोबी और सफल ट्रेप कर लाचिया इजनेर ने नेशनल हाईवे नंबर अड़तालीस आवेल नारायण फेमिली ना गेट साहेर रोड पर लाँचनी रकम स्वीकारता रंगे हाथ झड़पी पड़ो ત્યારે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજ ટ્રાન્સફોર્મરને લાકડા સાથે બાંધીને ખભે ઉચકીને જતા ગ્રામજનોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આવા કિસ્સાઓ વીજ કંપનીની જે બેદરકારી છે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમના ગ્રાહકો એટલે કે નાગરિકો સાથે કરાતા વર્તન અને ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો